વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા સાવચેતીના ભાગરૂપે આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હોસ્પિટલોમાં કોવિડ માટે 6000થી વધુ અને બાળકો માટે 200થી વધુ બેડ ઊભા કરવાની સાથે ડોર ટુ ડોર પ્રક્રિયા ઉપર વધુ ભાર મૂક્યો છે. વડોદરા શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસો વધતા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીરભાઈ પટેલે જણાવ્યું હતું કે ધીરે ધીરે આપણા છેલ્લા અઠવાડિયા 10 દિવસનો કોરોનાનો ટ્રેન્ડ વડોદરા શહેરમાં પણ જોઈએ તો વધી રહ્યો છે. ગઈકાલે પણ લગભગ 100ની નજીક આંકડો પહોંચવા ઉપર આવતો હતો. તો હવે ભવિષ્યમાં પણ આ જો વધારે વધે તો તંત્રએ પહેલેથી જ બધી તૈયારી કરી છે. સૌ પ્રથમ તો કહું તો વેક્સિનેશન જે અમારું પહેલું પ્રાયોરિટીનો વિષય છે, એમાં 18 વર્ષ ઉપરના લોકોમાં પહેલો ડોઝ તો 100%ને અપાઈ ગયો છે. બીજો ડોઝમાં પણ આપણે લગભગ 99%થી પણ ક્રોસ કરી ગયા છે, એટલે બહુ થોડાક લોકો છે જે ને સેકન્ડ ડોઝ બાકી છે. 18 વર્ષથી નીચેના એટલે 15થી 18 વર્ષનું જે હમણાં આપણે 3 દિવસથી જ આપણે ઝુંબેશ ચાલુ કરી વેક્સિનેશનની, તો એમાં પણ આ 3જા દિવસમાં લગભગ આપણો જે ટોટલ પોપ્યુલેશન છે 15થી 18 વર્ષનું 96000, એના 50% સુધી આ 3 દિવસમાં આપણે પહોંચી ગયા. અને લગભગ બીજા 2 કે 3 દિવસમાં આપણે 100% કવરેજ થઈ જાય એવું ટાર્ગેટ છે. હવે એના સિવાય હું વાત કરું તો આપણે ધન્વંતરી રથ જે આપણે સેકન્ડ વેવમાં બહુ સક્સેસફુલી ચાલુ કર્યા હતા, અને બીજા તો સંજીવની રથ એ આપણે ચાલુ કર્યા હતા સેકન્ડ વેવ વખતે, એ પૈકી અત્યારે 14 ધન્વંતરી રથ આપણે ચાલુ કર્યા છે. ધન્વંતરી રથમાં જે ટીમ હોય છે એ રેન્ડમલી કોઈપણને પ્રાઇમરી ચેક કરે છે, જરૂર લાગે તો એમનો કોવિડ ટેસ્ટ કરે છે, જરૂર લાગે તો પ્રાથમિક મેડિસિન્સ પણ પૂરી પાડે છે. જ્યારે બીજું મેં વાત કરી સંજીવની રથ, તો એ સંજીવની રથ છે એ કોવિડ પોઝિટિવ પેશન્ટ જે હોસ્પિટલમાં નહીં પણ ઘેર લઈને સારવાર લઈ રહ્યા છે એ લોકોને ઘેરે જઈને દવા આપે છે અને એમનું રૂટિન ચેકઅપ કરી રહ્યા છે. આ ઉપરાંત આપણે જ્યાં જ્યાં કોરોના પોઝિટિવ પેશન્ટ્સ મળ્યા છે એમના આસપાસના લોકોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ દરરોજ કરી રહ્યા છીએ કે આ એક કોવિડ પેશન્ટ્સ છે તો એની આસપાસમાં ક્યાંય કોઈને કોવિડના લક્ષણો જોવા મળે છે કે કેમ મળે તો એનું ટેસ્ટિંગને બધું આપણે કરી રહ્યા છીએ. અને જાહેર જગ્યા પર પણ આપણે કોરોનાનું જે ટેસ્ટિંગ છે એ વધારી રહ્યા છીએ. લગભગ અઠવાડિયા પહેલાં રફલી એવું કહી શકાય કે આપણે 1 દિવસના લગભગ 2,500થી 3,000 કરતા હતા, તો એ આજે વધીને લગભગ દરરોજના 5,000થી વધારે ટેસ્ટિંગ આપણે કરી રહ્યા છીએ. છેલ્લી વાત હું કહું તો હોસ્પિટલ બેડ્સની, અત્યારે ખાનગી અને સરકારી બંને હોસ્પિટલ થઈને આ તમામ પ્રકારના બેડને કન્સિડર કરીએ તો 6,000થી વધારે હોસ્પિટલ બેડ્સ છે કોવિડ માટે ડેડિકેટેડ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. એમાં પણ સ્પેશિયલી બાળકો માટેના કોવિડ બેડ્સ છે એ 200થી વધારે આપણી પાસે હાલ ઉપલબ્ધ છે, અને આ બેડ્સની સંખ્યા છે જરૂર પડે આપણે